ફેમિલી કેમ છો? હું છું આપનો હોસ્ટ મણિવદી. નવા એપિસોડમાં આપ સૌને બધાનું સ્વાગત છે. અત્યારે અમે મનાલી ટૂરમાં આપણે નીકળેલા છે, તો એમાંની એક જગ્યા ઉપર તમારે ખાસ અહીંયા આવવું જોઈએ. એનું નામ છે મણિકર્ણા. એની કહેવા જઈએ તો સાયન્સ રીતે તમે અહીંયા આવવા માગો છો, અથવા તો કે તમે આધ્યાત્મિક રીતે, એના માટે બહુ જબરજસ્ત જગ્યા. એનું કારણ છે, જ્યારે બરફના પહાડોમાંથી નીકળતું પાણી, એમાંથી જ જે ઠંડુ હોય, હવે એવી જ જગ્યા ઉપર તમને કદાચ એવું કોઈ કે ગરમ પાણીનો કુંડ જોવા મળે? હા, આ એક જગ્યા એવી છે. અને શિવ પાર્વતીની પૂરા કહાની હોય કે પછી આપણા ગુરુ નાનકજીની, બધી જ વસ્તુ તમને આજના એપિસોડમાં તમને બતાવવાનો છું. તો અંદર જઈએ, ગરમ પાણીનો કુંડ કેવો દેખાય છે, ત્યાં જમવાનું કેવી રીતે બને છે, એની જ માહિતી આજના એપિસોડમાં તમને બતાવીશું. તો જય હર હર મહાદેવ. અને સો જય બોલે સોણીહાલ, સશ્રીયકાલ. એક ખાસ લખજો અને વિડીયો વધુ વધુ શેર કરજો, કેમ કે આ ભારતની અજાયબી, આ બધું જગ્યા જોવાની મજા આવે છે, એટલે એ જ તમને આપણે ગુજરાતી લેંગ્વેજમાં તમને બતાવીએ છીએ. તો ચલો હવે તમે આપણે અંદર લઈ જાઓ અને ખૂબ જ સરસ માહિતી તમારી સાથે શેર કરું. જ્યારે તમે પુલ ઉપર ચાલતા હશો ત્યારે મસ્ત મજાનું તમને ઠંડુ પાણીની નદી તમને જોવા મળશે. બીજી તરફ તમને આ જે જગ્યા તમે ઝરણા જોઈ રહ્યા છો ને, એ ગરમ પાણીના છે. અરે, ગરમ પાણી કઈ રીતે આવી રહ્યું છે, શું છે, અને અહીંયાની પુરાણ કહાની કેવી થતી હોય છે, કેવી છે, એ તમને આજના એપિસોડમાં તમને બતાવી રહ્યું છું. એટલે જળજળ ઝરણું જઈ રહ્યું છે, અને આ જે માહોલ તમને જોશો ને, યાર ખરેખર એવું લાગશે કે યાર ભગવાન છે, અને ભગવાનની અજાયબી અને ભગવાનના જે અમુક જગ્યાઓ છે, કે યાર આપણને સાયન્સ પણ વિચારવું પડી જાય કે અહીંયા કઈ રીતે પોસિબલ થઈ રહ્યું છે. જગ્યા બહુ જ આધ્યાત્મિક અને કહેવા જેવું સાયન્સ રીતે પણ ઘણી રીતે અલૌકિક છે. એનું કારણ છે, જ્યારે તમે અહીંયા રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે ભગવાન શિવ અને પાર્વતીજીનું મંદિર તમને જોવા મળે છે. પાછળની બાજુ તરફ તમે જુઓ તો હોટ સ્પ્રિંગ વોટર છે. આના નીચે જે કહેવા જઈએ તો રેડિયમ તમને જોવા મળે છે. અહીંયા ઘણી બધી દંતકથાઓ પણ અહીંયા સાથે જોડાયેલી છે, એ પણ આપણે જાણી લઈએ. સાથે સાથે બીજી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વાત તમને જણાવું કે અહીંયા જે છે, જે ગુરુદ્વારાની અંદર જે લંગર ચાલે છે, એ લંગરનું જમવાનું આખું આખું અહીંયા બને છે. એ કઈ રીતે થતું હોય છે એ તમને હવે સમજાવું. હવે આ જે જગ્યા ઉપર છે ને, તમે આ જે જમવાનું તમે જોઈ રહ્યા છો ને, એ હોટ વોટર એટલે જે આપણે કુંડ કીએ ગરમ પાણીનું, એની અંદર બધું બનાવવામાં આવે છે. રાઈસ હોય, દાલ હોય કે પછી કંઈ પણ વસ્તુ બનાવે, ચા પણ અહીંયા ખાલી રાખી દેને તો પણ તૈયાર થઈ જતી હોય છે. આ સ્પ્રિંગ વોટર તમે અહીંયા જોઈ શકો છો કે આ ગરમ કુંડની અંદર એટલું ભાપ વળી રહ્યો છે કે તમે કદાચ 2 મિનિટ પણ તમે અહીંયા ઊભા નહીં રહી શકો, એટલું ગરમ હોતું હોય છે. નીચે પાથરેલું છે એટલે તમે એના ઉપર ચાલી શકો છો, બાકી તો એટલું લેવલે. તમે આ જે કુંડની અંદર તમે જુઓ છો ને કે આ જે મટકા છે, મટકાની ઉપર અંદર જે ચોખા છે, આપણે દાણા છે, એ અંદર નાખી દેવામાં આવે છે, અને એના પછી ગરમ પાણીની અંદર ઉકાળવામાં આવે છે, અને લોકો પ્રસાદી રૂપે એની અંદર પોટલી પણ નાખતા હોય છે. અને બાજુમાં આપણું શિવ પાર્વતી ભગવાનનું મંદિર પણ તમને જોવા મળે છે. ઘણી બધી પૌરાણિક દંતકથાઓ પણ અહીંયા સાથે જોડાયેલી છે શિવ પાર્વતીની. બ્રહ્માંડ પુરાણ અનુસાર વર્ણન મુજબ એક વખત આશુતોષ ભગવાન શંકર માતા પાર્વતી સાથે યાત્રા કરતા આ દિવ્ય સુંદર સ્થાન પર પહોંચ્યા હતા. આ સ્થાનની અલૌકિક સુંદરતા કારણે ભગવાન શંકર અને માતા પાર્વતી અહીં 11,000 વર્ષ સુધી નિવાસ કર્યો હતો અને તપસ્યા મગ્ન થયા હતા. એકવાર પાર્વતીના કાનના આભૂષણનો રત્ન પાણીમાં પડ્યો અને પાતાળ લોક પાસે ગયો. ભગવાનના શંકરે તેમના ગણોના ખોવાયેલા રત્નો શોધવાનો આદેશ આપ્યો. ઘણી શોધ કર્યા પછી જ્યારે મણિ ન મળ્યો ત્યારે ભગવાને શંકર ગુસ્સે થઈને ત્રીજું નેત્ર ખોલ્યું અને આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું. દેવતાઓ ડરી ગયા. શંકરજી ત્રીજી આંખમાંથી માતા નયના ભગવતીના પ્રગટ થયા. આજે પણ નયના ભગવતીનું ભવ્ય મંદિર, ભગવતીના રથ પાલખી મણિકર્ણ ગામથી મધ્યમાં બિરાજમાન છે. નયના ભગવતી પાતાળ લોકમાંથી પાસે થઈ ગઈ. શેષનાગની કાનની બુટ્ટી વિશે જાણ કરી અને શેષનાગે જોરથી બૂમ પાડી, જેના કારણે આ જગ્યા પૃથ્વી પરથી ગરમ પાણી ઉપરથી તરફનો પ્રવાહ દેખાયો અને ગરમ પાણીના ફુવારામાંથી પાર્વતીજીનો રત્ન જે ખોવાયેલો હતો એ સાથે અહીંયા જોવા મળ્યો, અને તેના થકી જ આ ગરમ પાણીનો અહીંયા કુંડ તમને જોવા મળે છે. અને ભગવાન શંકરના ક્રોધ શમી ગયો અને આથી આ સ્થળનું નામ મણિકર્ણ પડ્યું છે. ભગવાન શંકર અને પાર્વતીનું તપ સ્થળ હોવાના કારણે આ સ્થાનને પુરાણોમાં અર્ધસ્ત્રી ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. ભગવાનને શંકરને આ સ્થળ એટલું પસંદ હતું કે તેમણે કાશીમાં તેમને સ્થાનનું મણિકર્ણ કા ઘાટ રાખ્યું. મહાભારત કાળમાં દેવરાજ ઇન્દ્ર દ્વારા અર્જુનને આપવામાં આવેલા પરશુપાત્ર શાસ્ત્રને ચલાવવા માટે અને અર્જુનને કસોટી કરવા માટે પણ ભગવાન શંકરે કિરાત ભીલનું રૂપ ધારણ કર્યું હતું અને આ સ્થાનને અર્જુન સાથે યુદ્ધના અને અર્જુનના વરદાન આપ્યું હતું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? અને વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ.
હવે આ જગ્યા ઉપર તમને બહુ વધારે પડતી વરાળ જોવા મળે છે. અહીંયા પાટલા પર રાખવામાં આવે છે કેમ કે એટલી બધી જમીન ગરમ થઈ જતી હોય છે કે ઊભું રહેવું પણ આસાન નથી હોતું. જ્યારે અહીંયા ચા ને બધું છે કે એ પણ અહીંયા જ બની જતું હોય છે. એનું રીઝન છે, જો આ બધા કાળા તમે જોઈ શકો છો, એ ઘડા છે. એ ઘડાની અંદર બધું ચાવલ ને એ બધું અંદર નાખી દેવામાં આવે છે. નાખ્યા પછી એના ઉપર કંતાન એટલે આપણે કોથળા અંદર મૂકી દેવામાં આવે, એટલે જે પણ વસ્તુ છે એ આપણું જમવાનું જ્યારે ગરમ પાણીના બાફથી એના ઉપરનો લેયર આવતાથી આ જે રાઈસ છે એ ઓટોમેટિક બફાઈ જતા હોય છે. જેમ આપણે કુકરની અંદર કેમ બાફતા હોઈએ છીએ, બસ એ જ રીતે અહીંયાની કૂક થતું હોય છે. એ જ રીતે આપણી હિન્દુ દંતકથાઓ પ્રમાણે પણ એવી રીતે જ કહેવામાં આવ્યું છે કે જે અહીંયાના મણિકર્ણના ઘાટ શિવજી ભગવાનને એટલું બધું પસંદ આવી ગયો હતો, તો જ્યારે કૈલાસની અંદર પણ એમનો મણિકર્ણ ઘાટ બનાવવામાં આવ્યો હતો, અને કે જે પણ અહીંયા આ એવું કહેવત હતી કે જે પણ આ ગરમ પાણીના કુંડથી જે પણ નાશે એનો પણ એનું કહેવા જઈએ તો જેના પાપોનો નાશ થતો હોય છે, એવી ઘણી બધી દંતકથાઓ અહીંયા સાથે જોડાયેલી છે. અહીંયા જમવાનું પણ અહીંયા આવી રીતે જ લંગરમાં આવી રીતે અહીંયા બનતું હોય છે. તો હું અંદર તમને બતાવીશ કે લંગરની અંદર કેવી રીતે આખી બધી પ્રોસેસ થતી હોય છે. આ તમને અંદર બતાવી દીધું કે અહીંયા અંદર ચોખા થતા હોય છે અને આ બધું લોકો જોતા હોય છે. તો આ છે મણિકર્ણ ઘાટ, અને જબરજસ્ત જગ્યા છે. જ્યારે પણ મનાલી ફરવા આવો છો તો ચોક્કસથી આ જગ્યા ઉપર તમારે વિઝિટ કરવી જોઈએ, એટલી સરસ અને સુંદર જગ્યા છે. આધ્યાત્મિક રીતે કહો કે પછી તમે સાયન્સની નજરેથી તમે જોવા માગો છો, તો દરેક વસ્તુ આ જગ્યા સૌથી વધારે મહત્ત્વની રહેતી હોય છે. હિન્દુ અને શીખ સમુદાય માટેનું આ એક પવિત્ર સ્થળ તો તમને જોવા મળે છે, પણ અહીંયા બીજી પણ દંતકથાઓ સાથે જોડાયેલી છે. હિન્દુમાં તો તમને બતાવી દીધી છે, શીખ સમુદાયની અંદર જ્યારે કહેવાય છે ગુરુ નાનક દેવ જ્યારે અહીંયા આવેલા હતા ત્યારે 5 અનુયાયી સાથે અહીંયા આવીને અહીંયા લોકો રોકાવાનું હતું. એ સમયે એમને ભૂખ લાગી ત્યારે એક આટા છે એટલે લોટ છે, ઘણું બધું વસ્તુ તો મળી ગઈ પણ એને કૂક કરવા માટે ઘણી વસ્તુઓ નહોતી મળતી. તો એમને ગુરુ નાનક સાહેબે કીધું કે તમે આ જગ્યા ઉપર તમે કરશો એટલે કંઈક સ્પ્રિંગ વોટર તમને મળશે. તો આ જગ્યા ઉપર વર્ષોથી અત્યારે પણ અહીંયા જમવાનું બનાવવામાં આવે છે. જે રીતે તમને કહીએ તો ચાવલ છે, દાળ છે, ઘણી બધી ચા પણ આ જગ્યાએ તમને બનાવવા તમને જોવા મળી જશે હોય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને આ વિડીયો તમને દરેક લોકો સુધી પહોંચાડજો. અને તમે મારા શબ્દોની અંદર તમને બતાવ્યું છે, કદાચ આની અંદર ભૂલચૂક હોઈ શકે છે તો માફ કરજો. અને નવા એપિસોડ સાથે ફરીથી હું તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.